કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષય ભણીશું, જેમાં પાઠ 8 મમ દિનચર્યા, મારી દૈનિક કાર્યક્રમ. હવે જો અહીંયા ચિત્રની અંદર કેટલીક ઘડિયાળ આપી છે. હવે ઘડિયાળની અંદર અહીંયા સમય કહ સમય હ ક્વેશ્ચન માર્ક આપ્યો છે. તો અહીંયા એ પહેલા હું તમને આ ઘડિયાળ શીખવાડું એ પહેલા તમને કહી દઉં કે અડધા કે સાડા શબ્દ વપરાયો હોય, સાડા દસ કે અડધા માટે વપરાતો હોય ટૂંકમાં, પણ 1:30 વાગ્યો હોય, 2:30 વાગ્યા હોય, 3:30 વાગ્યા હોય કે 4:30, ટૂંકમાં અડધા માટે વપરાય તો સાધ્ય શબ્દ વપરાય. અને સવા શબ્દ વાપરીએ, 3:15, 2:15, 12, તો એના માટે સપાદ શબ્દ વપરાય. અને પોણા, 1:15, 10, 11, જે 9 પર કાંટો આવે ત્યારે પોણો શબ્દ વાપરીએ આપણે, તેને પાદો ન શબ્દ કહેવાય. તો હવે જુઓ, કહ સમય હ, અહીંયા અડધા થયા છે તો સાધ્ય, તો શું લખીશું આપણે? સાધ્ય દ્વિવાદનમ, એટલે 2:30 નો સમય લખવાનો છે પણ સંસ્કૃતમાં. અહીંયા જુઓ આ ઘડિયાળની અંદર કેટલા વાગ્યા છે? 4, તો ચતુર્વાદન, અહીંયા 8 થયા છે, 8:15, તો 8:15 એટલે 8:15, તો આપણે શું બોલીશું? સપાદ અષ્ટવાદન. અહીંયા 3:30 થયા છે એટલે અડધા, સાધ્ય ત્રિવાદન. પોણા, 9 થયા છે એટલે 8:45 થઈ છે, તો પાદોન 9 વાદન. અહીંયા સંખ્યા આપેલી છે, જુઓ દ્રષ્ટવા ઉપરોક્ત રિક્ત સ્થાનનું સમય લખતું, આપણે આનો રિક્ત સ્થાનની અંદર સમય લખો. હવે જુઓ અહીંયા કેટલાક આપેલા છે, 6:05, તો અહીંયા શબ્દ વાપર્યો છે પંચાધિક ષડવાદન, એટલે પંચાધિક ષડવાદન 6:05 થઈ છે. અહીંયા 11:10, દશાધિક એકાદશ વાદન, 7:55, પંચોન અષ્ટવાદન, 8 વાગ્યામાં 5 મિનિટની વાર છે. 6:50, દશોન સપ્તવાદન, 7 વાગવામાં એટલે 7 વાગવામાં 10 મિનિટની વાર છે. કહ સમય હ, અહીંયા કેટલી ઘડિયાળ આપી છે તો અહીંયા સમય લખવાનો છે. અહીંયા જો અહીંયા ઘડિયાળની અંદર આપણે અલગ અલગ સમય બતાવવામાં આવ્યો છે, એ પ્રમાણે આ ઘડિયાળોનો સમય તમારે તમારી જાતે કે 11:10 થઈ છે, 8:05 બાકી છે, 3:05 થઈ છે ઉપર, 2:15 10 મિનિટની વાત છે, તો કઈ રીતે લખાય તો એ ખાલી જગ્યાઓ તમે તમારી રીતે પૂરશો. હવે જુઓ મમ દિનચર્યા, મારી દિનચર્યા, અહમ પ્રતિદિન 6 વાદને ઉતિષ્ઠામિ, હું દરરોજ 6 વાગે ઉઠું છું. 6 વાદનતઃ સાધ્ય 6 વાદન પર્યંત દંત ધાવન સ્નાનમ ચ કરોમિ, એટલે 6 વાગ્યાથી લઈને 6:30 વાગ્યા સુધી હું દાંતણ અને સ્નાન કરું છું, એટલે કે બ્રશ કરું છું અને નાહું છું. સાધ્ય 6 વાદનતઃ 6:30 વાગ્યાથી 7 વાદન પર્યંત, એટલે 7 વાગ્યા સુધી યોગાસનમ કરોતી, હું યોગાસન કરું છું. તદંતરમ દુગ્ધમ એવમ અલ્પાહારમ કરોમિ, ત્યાર પછી હું દૂધ પીઉં છું અને નાસ્તો કરું છું. હવે અહીંયા બીજા ચિત્ર આપ્યા છે, ચિત્ર તમને અહીંયા બુકની અંદર આછા બતાવેલા છે પણ તમારી બુકની અંદર તમે ચિત્ર જોઈ શકશો. હવે નેક્સ્ટમાં જુઓ, મમ માતા ગૃહકાર્યમ કરોતી, મારી માતા ઘરકામ કરે છે. અહમ તામ સહાયમ કરોમી, હું તેને મદદ કરું છું.
નવવાદનતઃ 10 વાદન પર્યંત અધ્યયન કરોમી. 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું અધ્યયન કરું છું, અભ્યાસ કરું છું એટલે કે ભણું છું. સાધ્ય એકાદશ વાદને ભોજનમ કરોમી એટલે 11:30 વાગે હું ભોજન કરું છું. સપાદ 10 વાદને વિદ્યાલયમ ગચ્છામિ. સપાદ 12 વાદન એટલે 12:15 વાગે હું નિશાળે જાઉં છું. તત્ર અહમ વિવિધાની વિષયાની પઠામી ત્યાં હું જુદા જુદા વિષયો શીખું છું. અહીંયા જો ચિત્ર આપેલું છે. સાયં 6 વાદને અહમ ગૃહમ ગચ્છામી. સાંજે 6 વાગે હું ઘેર આવું છું. સપાદ 6 વાદન સપાદ 7 વાદન પર્યંત અહમ ક્રીડામી એટલે 6:15 વાગ્યાથી 7:15 વાગ્યા સુધી હું રમું છું. તદંતરમ અહમ સાયં પ્રાર્થના કરોમી ત્યાર પછી હું સંધ્યાકાળની પ્રાર્થના કરું છું. સાધ્ય 7 વાદનતઃ 8 વાદન પર્યંત પુસ્તકમ પઠામી તો 7:30 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી હું પુસ્તક વાંચું છું. 8 વાદને હું ભોજનમ કરોમી એટલે 8 વાગે હું ભોજન કરું છું. 9 વાદનતઃ 9:30 વાદન પર્યંત દૂરદર્શનમ પશ્યામી. 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી 9:30 વાગ્યા સુધી હું ટીવી જોઉં છું. 9:30 વાદનતઃ 10 વાદન પર્યંત જનન્યા તાતેન સહ વાર્તાલાપમ કરોમી એટલે 9 વાગ્યાથી લઈને 9:30 વાગ્યા સુધી ટીવી જોઉં છું. ત્યારબાદ 9:30 વાગ્યાથી 10 વાગ્યા સુધી હું માતા પિતા સાથે વાતચીત કરું છું. 10 વાદને શયનમ કરોમી 10 વાગે હું સૂઈ જાઉં છું. હવે જો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 ની અંદર નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. અહીંયા શબ્દો આપેલા છે જેનું તમારે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. પોતાની દિનચર્યાને લગતા પ્રશ્નોના ઉત્તર, તમારી દિનચર્યાને લગતા સવાલના જવાબો આપવાના છે. ભવાન કદા ઉતિષ્ઠતિ તો અહમ પ્રાથ 6 વાદને ઉતિષ્ઠામિ. પ્રશ્ન નંબર 2, ભવતી કતિ વાદને પ્રાર્થના કરોતિ તો અહમ પ્રાતઃ 6:45 વાદને પ્રાર્થના કરોમી. પછી ત્રીજો સવાલ છે, ભવાન કદા વિદ્યાલયમ ગચ્છતિ તો અહમ સપાદ 12 વાદને વિદ્યાલયમ ગચ્છામિ. ભવતી કદા ક્રીડતિ તો અહમ 6:45 વાદનતઃ 7:15 વાદન પર્યંત ક્રીડતિ. ભવાન કતિ વાદને ગૃહકાર્ય કરોતિ ભવાન કતિ વાદને ગૃહકાર્ય કરોતિ અહમ પ્રભાતે 9 વાદનતઃ 7:10 વાદન પર્યંત ગૃહકાર્ય કરોતિ. હવે જો અહીંયા પ્રશ્ન નંબર 3 ની અંદર કોષ્ટક પરથી વાક્ય બનાવો, ચિત્ર જોઈને સમય નોંધીને વાક્ય લખો. અહીંયા કોષ્ટક આપેલો છે તો કોષ્ટક ઉપરથી વાક્ય લખવાના છે. પ્રાતઃ 6 વાદને ઉત્થાનમો, પાછળ કૌંસની અંદર કરોમી શબ્દ લગાવી શકો એટલે કરું છું શબ્દ. પ્રાતઃ 6 વાદને અલ્પાહારમ કરોમી તો એ જ પ્રમાણે વાક્ય. મધ્યાહને 12 વાદને પઠન કરોમી. પછી સાયં 6 વાદને ભોજન કરોમી ભોજનમ કરોમી. સાયં 7 વાદને કથા શ્રવણ કરોમી. રાત્રિ 10 વાદને
કરીએ શયનમ આવે અને રાત્રિ અષ્ટવાદને અધ્યયનમ. તો એ જ પ્રમાણે વાક્ય તમારે બનાવવાનું છે. કરોમિ શબ્દનો અહીંયા કોઈ અર્થ સૂચવેલો નથી, પણ કૌંસની અંદર તમે લગાવી શકો. હવે જો અહીંયા પ્રશ્ન નંબર 4 ની અંદર ચિત્ર જોઈને સમય નોંધીને વાક્ય લખો. તો હવે ચિત્રવાળો જોવા એની અંદર કે બાલો સાયમ સાધ્યવાદને ક્રીડતી. હવે સ્કૂલથી આવ્યા પછી જ અહીંયા રમતો રમી શકાય એટલે સાંજનો સમય બતાવ્યો છે. સાયમ સાધ્ય ષડવાદને ક્રીડતી. તમે ગમે તે સમય નોંધી શકો, લખી શકો. તમે જે સમયે રમતા હોય એ સમય પણ લખી શકો. પછી અહીંયા જો અહીંયા બાલક પ્રાતઃ ષડવાદને ઉતિષ્ઠતી. અહીંયા કેટલાક પ્રાર્થના કરી રહ્યા છે બાળકો. બાલા એકાદશ વાદને પ્રાર્થના કુર્વંતી આપેલું છે. અહીંયા કેટલાક ટીવી જોવે કે કમ્પ્યુટર જોવે કે ગમે તે. બાલો રાત્રે 9 વાદને દૂરદર્શનમ પશ્યંતી. ત્યાર પછી સ્કૂલે જઈ રહ્યા છે. તો દો બાલો સપાદ દ્વાદશ વાદને અથવા તો ષડ વાદને વિદ્યાલયમ ગચ્છત. તમે જેટલા વાગે સ્કૂલે જતા હોય એટલા વાગે સ્કૂલનો સમય લખી શકો. તો હવે પ્રશ્ન નંબર 5 ની અંદર ઉદાહરણ પ્રમાણે તમારી દિનચર્યાના વાક્યો બનાવો. અહીંયા ઉદાહરણ આપેલું છે, અહમ પ્રાતઃ ષડવાદન તઃ સપ્તવાદન પર્યંત નિત્ય ક્રિયા કરોમિ. હું નિત્ય કાર્ય કરું છું. હવે અહીંયા આપેલું છે, અહમ ખાલી જગ્યા યોગાભ્યાસ કરોમિ. તમે યોગાભ્યાસ જેટલા વાગે કરતા હોય 6 વાગે તો ષડવાદને લગવાનું. તો પ્રાતઃ સપ્તવાદને, પંચવાદને, ષડવાદને એમ પણ લખી શકાય. હવે બીજા નંબરનું, અહમ પ્રાતઃ 9 વાદનતઃ સાધ્ય 9 વાદન પર્યંત ખાલી જગ્યા કરોમિ તો પ્રાર્થના કરોમિ. ત્રીજું, અહમ ખાલી જગ્યા અધ્યયનમ કરોમિ. અહમ સાયંકાલે 5 વાદન 6 વાદન પર્યંત અધ્યયનમ કરોમિ. અહમ સાયમ 6 વાદનતઃ 7 વાદન પર્યંત ખાલી જગ્યા કરોમિ તો નદી તટે પ્રચલન કે આપણે ઉદ્યાયનમ પ્રચલન પણ કહી શકાય. ગાર્ડનમાં ફરવા ગયા તો ઉદ્યાન પણ લખી શકાય. હવે અહીંયા આપેલું છે, ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. બસનું સમય પત્રક આપેલું છે. હવે આ પ્રશ્નની અંદર તમારે સમય પત્રકનો ઉપયોગ કરીને ઉદાહરણની અંદર આપેલું છે વાક્ય, ઉપલેટા રાજકોટ લોકયાનમ 9 વાદને ગચ્છતિ એવમ 10 સમય આપેલો છે. 9 અને 10 વાદને ગચ્છંતિ એટલે સામે આગમન અને ગમનનો શબ્દ આપેલો છે. એટલે આ પ્રમાણે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે આ વાક્યો તમારે બનાવવાના. અને અહીંયા કંઈ પણ જાતનું કશું લખવાનું નથી, પણ અહીંયા જાણવા જેવું કેટલું આપેલું છે તે તમારે જાણવું હોય તો હું કહી દઉં. જો ભગવદ્ ગીતાયામ 18 અધ્યાય સંતિ. ભગવદ્ ગીતામાં 18 અધ્યાયો છે. આ લખવાનું નથી, ખાલી જાણવાનું છે. ભગવદ્ ગીતા મહાભારતે ભીષ્મ પર્વે ગચ્છંતિ. ભગવદ્ ગીતા મહાભારતમાં ભીષ્મ પર્વમાં છે. પછી ચત્વારઃ મઠ સંતિ, શૃંગેરી મઠ, શારદા મઠ, જ્યોતિર્મઠ, ગોવર્ધન મઠ. 4 મઠ છે, શૃંગેરી મઠ, શારદા મઠ, જ્યોતિર્મઠ, ગોવર્ધન મઠ. એના પછી મહાભારતસ્ય યુદ્ધ 18 દિનાની પર્યંત પ્રચલત, કે મહાભારતનું યુદ્ધ 18 દિવસો સુધી ચાલ્યું હતું. ભગવદ્ ગીતાયામ 700 શ્લોકા સંતિ. ભગવદ્ ગીતામાં 700 શ્લોકો છે. ગાયત્રી મંત્રસ્ય મંત્ર દ્રષ્ટા વિશ્વામિત્ર અસ્તિ. ગાયત્રી મંત્રના દ્રષ્ટા ઋષિ વિશ્વામિત્ર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો અનુવાદ લખીને તમારે સ્વાધ્યાય લખવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આવજો.